નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુબારુ અને આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામમાં ગટર ઉભરાતા રહેણાંકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. પાછલા 3-4 મહિનાથી ગટરનું પાણી બહાર આવતા ત્યાંના સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ત્યાંનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આ ગટરના ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળે તો એના માટે જવાબદાર કોણ? આવા ખુરશીમાં બેસતા અધિકારીઓ એટલા આળસુ થઈ ગયા છે કે પોતાનો પગાર ટાઈમસર લઈ લે છે એમાં જ લક્ષ્ય છે તેમનું. પબ્લિકની સમસ્યા આ લોકોને કેમ દેખાતી નથી? શું અધિકારીઓને પગારની જ ચિંતા હોય છે, લોકોની સમસ્યાની નહીં? તો ઊભું છું ને મેં લમ જ રહું છું. આ જે છે લેક વર્ષથી આ ગટર ઉભરાય છે. આ ગટર બાબતે પંચાયતમાં વારંવાર લેખિત તથા મૌખિક જાણ કરેલી, તેમ છતાં આ તંત્ર કોઈ વાત ધ્યાનમાં લેતું નથી. અમે જ્યારે જઈએ ત્યારે આ લોકો અમને લોકો ખોટો આશ્વાસન આપે કે તમારી ગટર મંજૂર કરી દીધી છે અને તાત્કાલિક કરી દઈશું. જ્યારે જઈએ ત્યારે આવા આશ્વાસન આપે છે, પણ એમ કશું કરતા નથી. આ છેલ્લા 2 મહિનાથી 10 ફૂટ પાઇપ નાખી ગયા છે, પણ એ કોઈનું કોઈ પેલું એ કરતા નથી. ઘેર ઘેર તાવ આવી ગયા છે મચ્છર પેરી કરી. કેટલા ટાઈમ થી પોણી નાખ ઉપરાય? 12 મહિના. 12 મહિના થી તમે પંચાયત માં અરજી કરી હતી? બરાબર. જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ વૈશાલી પુવારો સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એચબીએન ટીવી ન્યૂઝ.